પાટણ શહેરમાં ચોમાસા દરમિયાન શહેરના તમામ રોડ રસ્તાઓ વરસાદી પાણીથી ધોવાઈ જતા બિસ્માર બની જવા પામ્યા હતા, જેથી શહેરીજનો સહિત વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. ત્યારે ચોમાસું પૂર્ણ થયા બાદ પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના તમામ વરસાદી પાણીથી ધોવાઈ ગયેલા રોડોનું નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેવર રોડ સહિતના રોડ રસ્તાઓનું કામ જુદી જુદી એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે પાટણ શહેરના કોલેજ રોડ પર ધોવાઈ ગયેલા માર્ગોનું નવીનીકરણ કરવાને બદલે તંત્ર દ્વારા માત્ર થીગડાઓ મારવામાં આવી રહ્યા છે. ત્યારે કોલેજ રોડ પર આજરોજ રોડને થીગડા મારવાની કામગીરી દરમિયાન નાની બાલિકાઓ કામ કરતી કેમેરામાં કંડરાઈ હતી. આમ એક બાજુ સરકાર દ્વારા બાળમજૂરી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પાલિકાના જ થઈ રહેલા કામોમાં બાળમજૂરો બાળમજૂરી કરતા જોવા મળ્યા હતા, જે કેટલે અંશે વ્યાજબી કહેવાય. આમ આવા કોન્ટ્રાક્ટર સામે બાળમજૂરી કાયદા હેઠળ કાયદેસરના પગલાં ભરવા પણ લોકમાંગ ઉઠવા પામી હતી.